ત્રણ માસ બાદ એકવાર ફરી ડીસા નગરપાલિકા વિવાદમાં સપડાઈ છે. અગાઉના પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીએ આજે પાલિકા પ્રમુખનો ચાર્જ અચાનક લઈ લેતા સમગ્ર ડીસા શહેરમાં ચકચાર મચી ગઈ છે. અગાઉ શિલ્પાબેન માળી ઉપર ગેરવહીવટના આરોપ લગાવવામાં આવ્યા હતા અને આરોપ બાદ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા પાલિકા પ્રમુખને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા અને પાલિકા પ્રમુખ તરીકેનો ચાર્જ કાંતિલાલ સોનીને સોંપવામાં આવ્યો હતો. કાંતિલાલ સોનીએ પાલિકા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ડીસા શહેરમાં લોકડાઉન વચ્ચે પણ સારી કામગીરી કરવામાં આવી રહી હતી અને નગરજનો પણ કાંતિલાલ સોનીના વહીવટથી ખુશ હતા. ત્યારે એકવાર ફરી અચાનક પાલિકાના પ્રમુખ તરીકે વિવાદિત શિલ્પાબેન માળીએ ચાર્જ સંભાળી લેતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે અચાનક રાતોરાત થયેલી આ બદલી બાદ અમારા સંવાદદાતાએ ડીસા નગરપાલિકા કચેરી ઉપર પહોંચી શિલ્પાબેન માળીને પાલિકા પ્રમુખ તરીકે ચાર્જ લેવા બાબતે પાર્ટી દ્વારા કોઈ લેખિત કે મૌખિક સૂચના આપવામાં આવી છે કે કેમ તે પૂછતા તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીનું આ સૂચક મૌન ઘણા બધા રહસ્યોને ખુલ્લા પાડી રહ્યું છે. આ રીતે રાતોરાત પાલિકા પ્રમુખ તરીકે કોઈને પણ જાણ કર્યા વગર પ્રમુખપદનો ચાર્જ સંભાળી લેવો કેટલો યોગ્ય કહેવાય? ડીસા નગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની બોડી છે અને ભારતીય જનતા પાર્ટી શિસ્ત અને વરેલી પાર્ટી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની બોડીમાં પ્રમુખની બદલી સમયે સ્થાનિક સંગઠનને પણ જાણ કરવી જરૂરી હોય છે. પરંતુ આ બાબતે અમે જ્યારે ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે શહેર ભાજપ પ્રમુખ પણ પાલિકા પ્રમુખની થયેલી આદલા બદલીથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે. તમે ડીસા શહેર ભાજપ પ્રમુખ છો, તો આજે જે ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે શિલ્પાબેન માળીએ ચાર્જ લીધો છે, તો સંગઠન બાબતે તમને કોઈ જાણકારી આપવામાં આવી હતી? નગરપાલિકાના પ્રમુખ તરીકે શિલ્પાબેને જે ચાર્જ લીધો એ બાબતની જાણકારી તમને કોઈ જાણ કરેલ નથી? શું એમને કોઈ તમને ઉપરથી જાણ કરવામાં આવી છે કે એમને આજે આથી ચાર્જ આપવામાં આવશે? અમે મોવડી મંડળ ને જાણ કરી કે ભાઈ અમારી જાણ બહાર એમને ચાર્જ લીધો છે એવું અમે ઉપર મોવડી મંડળ ને આજે જાણ કરી દીધી છે. હવે મોવડી મંડળ યોગ્ય નિર્ણય કરશે. અગાઉ મોવડી મંડળે જ એમને એમના ગેરવહીવટના કારણે એમને રજા ઉપર ઉતરવાની ફરજ પાડી હતી, તો આ જે આજે એમને ચાર્જ સંગઠનને પણ વિશ્વાસમાં લીધા વગર ચાર્જ ગ્રહણ કરી નાખ્યો છે, તો એ બાબતે શું કહેવું ચાલશે? એ અમે આજે જાણ્યું એટલે અમે મોવડી મંડળ ને જાણ કરી જે હવે અમારી જે અમારી ફરજ હતી અમે પૂરી કરી. અમારે જ્યાં જાણ કરવાની હોય યોગ્ય જગ્યા જે નિરીક્ષકો મૂક્યા હતા એમને અમે રજૂઆત કરી કે આવી રીતનું થયેલું છે જે તે વખતે પાર્ટી જે નિર્ણય લીધો હતો એ બાબતે આજે અમને જાણ થતા ચીફ ઓફિસરે અમને કીધું કે પ્રમુખ શ્રી આવી ગયા છે. અમે એમને પૂછ્યું તો આવું જાણ્યું એટલે પછી અમે નિરીક્ષકોને આ બાબતે અવગત કર્યા કે ભાઈ આવું આ જે આ થયું છે સંગઠનને જાણ કર્યા વગર અમે ચાલ લીધો. ક્યાંક ને ક્યાંક એવું નથી જોવા મળતું કે પાલિકા પ્રમુખ સંગઠનને વિશ્વાસમાં લીધા વગર વહીવટ ચલાવી રહ્યા હોય છે અને આની આગામી ચૂંટણી પર શું અસર પડી શકે છે? આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો અને પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન અત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી રહ્યું છે એટલે પોલિટિકલ ક્ષેત્રે આવું બધું થતું હોય પણ પ્રજામાં તો ભારતીય જનતા પાર્ટી પ્રજાના મસ્તિષ્કમાં છે એટલે એ બાબતે ચૂંટણીમાં લગભગ કઈ વાંધો નહીં આવે આની એવી કઈ અસરો. ખાસ કરીને વાત કરીએ ભાજપ એ શિસ્તને ભરેલી પાર્ટી છે અને આ રીતે જે પાલિકા પ્રમુખ સંગઠનને જાણ કર્યા વગર પ્રમુખનો ચાર્જ લઈ લે તો તે પણ એક શિસ્ત નો ભંગ કર્યો કહેવાય તેવું કહી શકાય, તો એ બાબતે શું કહેવું? એ બાબતે અમે મોવડી મંડળ નો જાણ કરી છે. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો. ડીસા નગરપાલિકામાં અગાઉ શિલ્પાબેન માળીનો વહીવટ ખૂબ જ વિવાદિત રહ્યો હતો અને તેના લીધે તેમને રજા ઉપર ઉતારી દેવાની ફરજ પાડવામાં આવી હતી અને ત્યારબાદ પાલિકા પ્રમુખનો ચાર્જ કાંતિલાલ સોનીને સોંપવામાં આવ્યો હતો અને કાંતિલાલ સોનીએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં વહીવટી અસંતોષ પણ શાંત થઈ ગયો હતો. ત્યારે એકવાર ફરી ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે શિલ્પાબેન માળીએ ચાર્જ લેતા આગામી સમયમાં પાર્ટીને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે અને તેની અસર આગામી સમયમાં યોજાનારી પાલિકાની ચૂંટણી ઉપર જોવા મળે તો નવાઈ નહીં. ત્રણ મહિના બાદ એકવાર ફરી ડીસા નગરપાલિકા વિવાદમાં સપડાઈ છે. ત્રણ મહિના અગાઉ ગેરવહીવટના કારણે ભાજપના જ મોવડી મંડળે ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીને રજા પર ઉતરી જવાની ફરજ પાડી હતી. ત્રણ અને ત્યારબાદ
ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ તત્કાલીન ઉપપ્રમુખ કાંતિલાલ સોનીને સોંપવામાં આવ્યો હતો. લોકડાઉન દરમિયાન પણ કાંતિલાલ સોનીએ શહેરમાં સુંદર કામગીરી કરી હતી અને તેમના વહીવટથી સમગ્ર નગરજનો પણ સંતુષ્ટ હતા. ત્યારે અચાનક આજે વહેલી સવારે ડીસા નગરપાલિકાના પ્રમુખ એવા શિલ્પાબેન માળીએ ચાર્જ સંભાળી લેતા અનેક તર્ક વિતર્કો શહેરમાં ઊભા થયા છે. ડીસા શહેરની વાત કરીએ તો આ જે ચાર્જ નગરપાલિકા પ્રમુખે લીધો છે તેની ઉપર પણ કેટલાક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે જ્યારે તેમને ગેરવહીવટના કારણે રજા પર ઉતરવાની ફરજ પાડી હતી તો હવે તેમણે જે ચાર્જ લીધો ત્યારે ગુપચુપ ચાર્જ કેવી રીતે લીધો આ બાબતે જ્યારે અમે કેમેરા સામે શિલ્પાબેન માળીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. આ ઉપરાંત ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે શિલ્પાબેન માળી જ્યારે ચાર્જ સંભાળ્યો છે તે બાબતની જાણ સ્થાનિક સંગઠનને કરવામાં આવી છે કે નહીં તે બાબતનો અમે જ્યારે ટેલિફોનિક સંપર્ક કર્યો શહેર ભાજપ પ્રમુખનો તો તેઓ પણ અજાણ હતા અને તેમને પણ જણાવ્યું હતું કે આ બાબતે તેમને પણ પક્ષ દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી. ત્યારે શું આ રીતે રાતોરાત પ્રમુખની બદલી કરવી તે કેટલી યોગ્ય કહેવાય? ભારતીય જનતા પાર્ટી એક શિસ્તને વરેલી પાર્ટી છે અને અત્યારે તો ડીસા નગરપાલિકામાં શિલ્પાબેન માળીએ ચાર્જ સંભાળતા આ ગેરશિસ્ત જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. હરેશ ઠાકોર, ડીકે ન્યૂઝ ચેનલ, ડીસા.